नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ 24 રાજુલા। સમાચારમાં વાત કરીએ તો અમરેલીના રાજુલા તાલુકાના ડુંગર ગામે ઉનાળાની શરૂઆત થતાં મહિલાઓ દ્વારા પાણી નહીં મળતા રોષ જોવા મળ્યો। ડુંગર વોર્ડ નંબર 1ના જમાદાર શેરી અને સુથાર શેરી વિસ્તારના લોકોને છેલ્લા 10 દિવસથી પાણી નહીં મળતા મહિલાઓમાં આક્રોશ સાથે રેલી યોજી હતી અને સૂત્રાચાર પણ કરવામાં આવ્યા હતા। પાણી વગરના ગ્રામ પંચાયત હાય હાય, પાણી પુરવઠા વોર્ડ હાય હાય સહિતના સૂત્રાચારો કરવામાં આવ્યા હતા। ડુંગર ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે અને ગ્રામ પંચાયત રામ ભરોસે ચાલતી હોય તેમ લાગી રહ્યું છે અને રહીશોએ ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ધરાવો કર્યો હતો। આ વિસ્તારના રહીશોની એક જ માંગ, વહેલામાં વહેલી તકે નિયમિત પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। વીએસ ન્યૂઝ 24 રાજુલા। પાણી વગર ની નપાણી પંચાયત, પાણી વગર ની નપાણી પંચાયત, ડુંગર પંચાયત, પાણી પુરવઠા બોર્ડ, પાણી વગર ની નપાણી પંચાયત, ડુંગર એક નંબર વોર્ડ માં પાણી આવતું નથી। 10-10 દિવસે, 12-12 દિવસે કોઈ વસ્તુ પાણી આવતું નથી। અવારનવાર પાણી સમિતિને પણ રજૂઆત કરીએ છીએ અને અવારનવાર અધિકારીઓ વાળા સાહેબ, છેલ્લા ઘણા સમયથી પાણી નહીં આવતા તમે રજૂઆત કરવા માટે શું માંગ છે? અમારો વોર્ડ નંબર 1 જમાદાર શેરી અને સુથાર શેરી વિસ્તાર અમારામાં આવે છે। છેલ્લા 10 દિવસથી આ વિસ્તારને પાણી બાબત અન્યાય કરવામાં આવે છે। જો કે આ પહેલા એક આત્રે પાણી આવતું હતું, ત્યારબાદ 2-3 દિવસે અને ત્યારબાદ સતત એક મહિના થયા 10 દિવસે અમને પાણી આપવામાં આવે છે। તે બાબતે અત્યારે ઉનાળાની શરૂઆતમાં અમે લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે। તે મહિલાઓ તમામ વોર્ડ એકના સભ્ય તરીકે મારે ઘરે આવીને આ લોકો રજૂઆત કરે જેથી ડુંગર ગ્રામ પંચાયત કચેરી ખાતે અમે લોકો રેલી સ્વરૂપે રેલી કાઢી અને અહીંયા રજૂઆત કરવા આવેલા છીએ। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે ડુંગર આખામાં હર ઘર જળ, હર ઘર નળ એ રીતની યોજના છે તો દરેક જગ્યાએ ડેઇલી પાણી આવે છે આખા ગામમાં। તો એક જમાદાર શેરી વોર્ડ નંબર 1નો શું એવો વાંક છે કે અમને 10 દિવસે આપવામાં આવે છે? જો આખા ગામમાં એક આત્રે એક દિવસે આપવામાં આવતું હોય તો અમને પણ ડેઇલી પાણી આપવામાં આવે તેવી અમારી માંગ છે। અને આ તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળની રણનીતિ શું રહેશે? જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળની રણનીતિ સ્વરૂપે અમે લોકો રાજુલા મુકામે ઉપવાસ આંદોલન કરીએ અને એ બાબતને રજૂઆત કરશું। દાદી શું નામ તમારું? મારું નામ બાલીબેન। કેટલા દિવસથી પાણી નથી આવતું? 10 દિવસથી નથી પાણી આવતું। તમે કોઈને રજૂઆત કરી છે? હા, મુસ્તાકભાઈને। હવે તો શું માંગ છે તમારી? માંગણી છે પાણી આવવું જોઈએ આખા ગામમાં, આવે તમને કેમ ન આપે? સરપંચને કે તમે જાણ કરીશ? સરપંચને જાણ તો કરી દીધી છે, પાણી આવવું જોઈએ, વાલ દૂધો કરે, પાણી આવવું જોઈએ આખા ગામમાં, આવે તો અમારે કેમ ન આવે?